કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી પ્રથમ સત્રમાં આગળ નવો પાઠ ભણીશું. આપણે આગામી વિડીયોમાં પાઠ 1-6 ભણી ચૂક્યા છીએ અને તમે બધા વિદ્યાર્થી મિત્રોએ મેં જે હોમવર્ક આપેલું છે એ તે બધા વિદ્યાર્થી મિત્રોએ કર્યું હશે. પાઠ 1-6નો અભ્યાસ, સ્વાધ્યાય, ભાષા સજ્જતા, પુનરાવર્તન દરેક વિદ્યાર્થી મિત્રોએ હિન્દી નોટબુકમાં હોમવર્ક કરેલ હશે. આજે આપણે પાઠ 7 ભણીશું. સોચ અપને અપને, વિચારો સૌ સૌના વિચાર વિશે વાત કરે છે. સોચ એટલે વિચાર, સૌ સૌના વિચાર, વિચાર આપણા. કિસે વિષય કે પક્ષ ઓર વિપક્ષ મેં તર્ક વિતર્ક સહિત અપને વિચારો કી અભિવ્યક્તિ હી વાદ વિવાદ હૈ. વાદ વિવાદ મૌખિક ભાવાભિવ્યક્તિ કા અત્યંત પ્રભાવશાળી તથા મહત્વપૂર્ણ રૂપ હૈ. વાદ વિવાદ મેં કોઈ એક વિષય નિર્ધારિત કર લિયા જાતા હૈ. કુછ વિદ્યાર્થી ઉસ વિષય કે પક્ષ મેં તથા કુછ વિપક્ષ મેં અપને અપને તર્ક ઇકઠ્ઠે કરકે કાર્યક્રમ કે દિન શ્રોતાઓ કે સામને પ્રસ્તુત કરતે હૈ. એક વક્તા પક્ષ મેં અપને વિચાર રખતા હૈ તો દૂસરા વક્તા વિપક્ષ મેં. ઇસ પ્રકાર વક્તાઓ કો અપને બાત કી પુષ્ટિ તથા વિપક્ષી કે કંથન મેં ખંડન કા અવસર મિલતા હૈ. અહીંયા આપણે જોઈશું જે કહેવા માંગે છે. અહીંયા પ્રશ્નો આપેલા છે. નીચે દિયે ગયે ચિત્રો કો ધ્યાન સે દેખીએ, ફિર ઉન પર આધારિત પ્રશ્નો પર કક્ષા મેં વાદ વિવાદ કરવાઈએ. જે આપણે બે ચિત્ર તમને દેખાઈ રહ્યા છે, એક ગામડાનું ચિત્ર છે અને બીજું છે નગર એટલે કે શહેરનું ચિત્ર છે. એમાં શું તફાવત છે એ આપણે અહીંયા પ્રશ્નોના આધારે જોઈશું કે બંને ચિત્રમાં શું અંતર છે એ આપણે જોવાનું છે. તમે બધા વિદ્યાર્થી મિત્રો ગામડે જતા હશો, અત્યારે તો બધા વિદ્યાર્થી મિત્રો તમે અમદાવાદમાં જ રહો છો, પણ તમે વેકેશનમાં કે કોઈ વાર તહેવાર પ્રસંગે ગામડે જતા હશો તો ગામડાનું ચિત્ર તમે જોયેલું હશે, એનું દ્રશ્ય તમે જોયેલું હશે. તો આ બંને દ્રશ્ય વચ્ચે શું તફાવત છે, શું અંતર છે એ આપણે જાણવાનું છે. અહીં પહેલો પ્રશ્ન છે, દોનો ચિત્રો મેં ક્યાં અંતર હૈ, કે આ બંને ચિત્રમાં શું અંતર છે, શું તફાવત છે. દોનો ચિત્રો મેં એક ચિત્ર ગાંવ કા ઓર દૂસરા નગર કા હૈ, કે આ બંને ચિત્રમાં એક ચિત્ર ગામડાનું છે અને એક ચિત્ર નગર એટલે કે શહેરનું છે. ગાંવ કે ચિત્ર મેં નદી હૈ, કે આ ગામડાના ચિત્રમાં નદી છે. ઉસકે ઘાટો પર નહાતે, કપડે ધોતે, પાણી ભરતે ઓર કામ કરતે લોગ હૈ, કે નદીના કિનારા ઉપર કોઈ નાહી રહ્યું છે, કોઈ કપડાં ધોઈ રહ્યું છે કે કોઈ કામ કરી રહ્યું છે. ગાંવ મેં કચ્ચે ઘર હૈ, કે આ ગામડામાં કાચા મકાનો છે. લોગ મામૂલી કપડે પહેને હુએ હૈ, કે લોકોએ સાધારણ એટલે કે સામાન્ય કપડાં પહેરેલા છે. લેકિન ગાંવ મેં બડી શાંતિ કા વાતાવરણ હૈ, લે પણ ગામડામાં એકદમ શાંતિમય વાતાવરણ છે, શાંત વાતાવરણ છે. નગર કે ચિત્ર મેં ચોડી ઓર દો તરફા સડક હૈ, કે આ શહેરના ચિત્રમાં મોટી સડક છે, બંને બાજુ રસ્તા છે, પક્કે મકાન હૈ કે પાકા મકાનો છે, ઇમારતો છે. સડક પર વાહન ચાલ રહે હૈ, રસ્તા પર સાધનો ચાલી રહ્યા છે. વાહનો કે કારણ શોર હૈ, કે આ વાહનના લીધે ઘોંઘાટ છે. લોક આધુનિક વેશભૂષા મે હૈ, કે લોકો આધુનિક કપડાં પહેરી રહ્યા છે, જે આપણે શહેરમાં પહેરીએ છીએ તે રીતે. બીજો પ્રશ્ન છે, ગાંવ તથા નગર કે જીવન મેં ક્યાં અંતર હૈ ઓર તુમ મેં કોનસા
रुचिकर लगता है, क्यों? કે ગામડાનું અને શહેરનું જ્યાં જીવનમાં શું અંતર છે અને તમને વધારે કયું ગમે છે અને કેમ ગમે છે? ગાંવ કે જીવન મેં સાદગી સરળતા હૈ, કિસી તરહ કી બનાવટ ઓર તડક ભડક નહીં હૈ, લોગ શાંતિ સે અપને કામ કરતે હૈ, नदी कुएं का पानी पीते हैं, वे अपने खेती में उगाया अनाज तथा ताजी सब्जियां खाते हैं, लोग कच्चे घरों में रहते हैं पर उनका जीवन प्रकृति के बहुत नजीक होता है। गामडाना जीवन में सादगी होय छे ने सरलता होय छे, सादो जीवन जीवता होय छे ते लोको, અને તેને કોઈ પણ જાતની બનાવટ હોતી નથી, તડક ભડક હોતી નથી, એટલે કે કોઈ દેખ દેખાવ હોતા નથી। તે લોકો શાંતિથી પોતાનું કામ કરતા હોય છે, નદી કૂવામાંથી પોતાનું પાણી પીવે છે અને એમના ખેતરોમાં જે ઉગાડેલું અનાજ છે, સરસ તાજી શાકભાજી છે, તે ખાય છે। અને તે ભલે કાચા મકાનમાં રહે છે પણ એમનું જીવન છે એ પ્રકૃતિથી ખૂબ જ નજીક છે। नगर के जीवन में तड़क भड़क और बनावट अधिक होती है कि अपना शहरी जीवन में तड़क भड़क એટલે કે દેખ દેખાવ વધારે હોય છે, બનાવટ હોય છે। લોક આધુનિક और ફેશનેબલ કપડે પહેરતે હે કે અહીંના શહેરના લોકો નગરના લોકો આધુનિક અને ફેશનેબલ કપડા પહેરે છે। વે પક્કે મકાન મે રહેતે હે, શહેરના લોકો પાકા મકાન માં રહે છે। वे नल का पानी पीते हैं और बाजार से अनाज तथा फल सब्जियां खरीदकर खाते हैं। शहेरना लोको पाका मकान में रहे छे अने नळनो पानी पीवे छे। अहीं आवा शहर में क्या भरवा के पानी चाहिए, तो नळ चालू कर एटले पानी आवी जाए छे। अहीं गामडा जेवी सुविधा होती नथी, कूवानो पानी नदीनो पानी अहीं क्या होय, एटले अहीं तो नळ चालू करीए शहर में पानी आवी जाए छे। અને બજારમાં જઈને અનાજ ફળો શાકભાજી ખરીદી કરીને લાવીએ છીએ અને તે ખાઈએ છીએ। નગર કી સડકો પર વાહનો કા હંમેશા શોર હોતા હૈ, કે શહેરના રસ્તાઓ પર હંમેશા જ્યાં રાત દિવસ સાધનોનો જ ઘોંઘાટ થતો હોય છે। લોક દુકાનો બેંકો ઓર દફતરો મેં કામ કરતે હૈ, કે લોકો દુકાનોમાં બેંકમાં ઓફિસોમાં કામ કરે છે। નગર કે જીવન મેં શાંતિ નહીં હોતી, શહેરના જીવનમાં શાંતિ હોતી નથી, બહુ દોડા દોડી વાળું જીવન હોય છે। લોકો કા જીવન પ્રકૃતિ સે બહુત દૂર હોતા હૈ, કે શહેરના લોકોનું જીવન છે કુદરતી પ્રકૃતિથી એટલે કે બહુ દૂર હોય છે। અહીં આપણને શહેરમાં ચોખ્ખી હવા ના મળે, ચોખ્ખું પાણી ન મળે, સરસ તાજા ફળો શાકભાજી પણ ન મળે, અહીં આપણે ખરીદીને લાવવાના હોય છે। અને ગામડાના જીવનમાં એ બધું જ વાતાવરણની વાત કરો કે શાકભાજીની વાત કરો, બધું જ એકદમ ચોખ્ખું હોય છે। નગર કે જીવન મેં અનેક દોષ હૈ, ફિર ભી મુજે યહાં કા જીવન હી પસંદ હૈ, યહાં કે લોક શિક્ષિત और प्रगतिशील होते हैं। नगर में अच्छे स्कूल और कॉलेज होते हैं, इनके कारण मनपसंद शैक्षणिक योग्यता प्राप्त की जा सकती है। कि नगर ना जीवन में अनेक बड़ा दोष से बहुत बधु अपने योग्य न लागत हो तेवी घणी बड़ी वस्तुओ छे, छता पण के मने शहर नो जीवन गमे छे, कारण के अहीना लोको बधा शिक्षित छे, प्रगतिशील छे। અને નગરમાં એટલે કે શહેરમાં સારી સ્કૂલો છે, કોલેજો છે અને આપણે જે મનપસંદ શૈક્ષણિક આપણને મળી રહે છે, શિક્ષણ મળી રહે છે। અનેક સંસ્થાએ પુસ્તકાલય આદિ વ્યક્તિ કી યોગ્યતા બઢાને મેં સહાયક હોતે હૈ, ઉન્નતિ કે જીતને અવસર નગર મેં હૈ ઇતને ગામ મેં નહીં હૈ, ઇસલિયે મુજે નગરીય જીવન હી રુચિકર લગતા હૈ। શહેરમાં અનેક અનેક ઘણી બધી સંસ્થાઓ છે, પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી છે,
વ્યક્તિને આગળ વધવા માટે ઘણા સહાયક સાધનો છે, એટલા માટે આ બધા અવસર શહેરમાં મળી રહે છે. આ બધું સુવિધા ગામડામાં આપણને મળતી નથી, કે એટલા માટે મને નગરનું જીવન ખૂબ જ ગમે છે. આમ બંને તરફી અલગ અલગ લાભ હોય છે. ગામડાનું વાત કરો તો ગામડામાં તમને સુંદર વાતાવરણ મળી રહે છે, એકદમ ચોખ્ખું સ્વચ્છ વાતાવરણ મળી રહે છે, ચોખ્ખા પાણી મળી રહે છે, ત્યાંનું જીવન શાંતિમય હોય છે, ત્યાંનો ખોરાક પણ શુદ્ધ હોય છે, ગાય ભેંસનું તાજું દૂધ તમને પીવા મળે છે, ચોખ્ખા શાકભાજી ખાવા મળે છે. અને શહેરમાં એ બધું નથી મળતું, પણ અહીં આપણે બીજી બધી સુવિધાઓ ઘણી મળી રહે છે, શિક્ષણ બાબતે કે બીજી કોઈ પણ બાબતે આપણને નગરમાં એ બધી સુવિધાઓ મળતી હોય છે. પ્રશ્ન 3, ક્યાં તાલાબ કા જલ પીને કે લીએ યોગ્ય હૈ? યદિ નહીં તો ક્યો? અહીં એવો પ્રશ્ન કર્યો છે કે શું તળાવનું પાણી પીવું યોગ્ય છે? ના તો કેમ નહીં, એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે. તાલાબ કા જલ પીને કે લીએ યોગ્ય નહીં હૈ, કે તળાવનું પાણી છે એ પીવા માટે યોગ્ય નથી. તાલાબ ચારો ઓર સે બંધ હોતા હૈ, તાલાબ છે જે તળાવ કહીએ છીએ તે ચારો ઓરથી બંધ, એટલે કે ચારે બાજુથી બંધ હોય છે, એમાં વહેતું પાણી હોતું નથી. તળાવમાં વહેતું પાણી હોતું નથી. ઉસમે ચારો ઓર સે બહાર કી ધૂલ મિટ્ટી ગિરતી હૈ, પેડો કે પત્તી ગિરકર સડતે રહેતે હૈ, લોગ તાલાબ કે કિનારે કપડે ધોતે હૈ ઓર જાનવરો કો નહલાતે હૈ. અહીંયા તળાવ ખુલ્લું હોય છે, એમાં પાણી પણ વહેતું નથી, લેકમાં એક પાણી હોય છે એમાં, તો લોકો એમાં કપડાં આવીને ધોવે છે, જાનવર એટલે ગાય ભેંસે પાડતા હોય છે, પાલતુ પ્રાણીઓને ત્યાં આવીને નવડાવે છે. યહાં સારી ગંદકી તાલાબ કે જલ કો દૂષિત કર લેતી હૈ, કે આ બધી ગંદકી છે એ તળાવના પાણીને બહુ જ ગંદુ કર દે છે. યહાં દૂષિત જલ પીને સે હૈજા પેચીસ આદિ તરહ તરહ કી જાનલેવા બીમારીયા હોને કી પૂરી સંભાવના રહેતી હૈ, કે એ બહુ દૂષિત પાણી હોય છે અને આ પાણી પીવાથી આપણને ઝાડા ઉલટી કમળા જેવી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. એટલે તાલાબ કા જલ પીને કે લીએ યોગ્ય નહીં હૈ, કેટલા માટે તળાવનું પાણી પીવાનું યોગ્ય નથી. અહીં નવો પ્રશ્ન છે, નીચે દીએ હુએ મુદ્દો કે આધાર પર વિજ્ઞાન વરદાન યા અભિશાપ, ઇસ વિષય કે એક પક્ષ પર અપને વિચાર કારણ સહિત પ્રસ્તુત કીજીએ. અહીં આપણે એક વાદ વિવાદમાં એક લખવાનું છે, મુદ્દો આપેલો છે વિજ્ઞાન વરદાન યા અભિશાપ. અહીં એના પહેલા કૌંસ આપેલા છે, પ્રદૂષણ, વીજળી, અંતરિક્ષ કે ખોજ, ડોક્ટરી સુવિધા, દૂરભાષ, કમ્પ્યુટર, પરમાણુ બમ, પિસ્તોલ, યાતાયાત, ગ્લોબલ વોર્મિંગ, અહીં તમારે શબ્દો આપેલા છે, એના પરથી તમારે બનાવીને લખવાનું રહેશે. જે આપણે અહીં ભણીશું આગળ, પ્રત્યેક વસ્તુ કો દો પહુલે હોતે હૈ, એક પહુલે ઉસકી અચ્છાઈ બતાતા હૈ, દૂસરે મેં ઉસકી બુરાઈયા દિખાઈ જાતી હૈ. વિજ્ઞાન કો ભી ઇસ કસોટી પર કૈસે તો સબસે પહેલે અચ્છે પહુલે હમારે સામને આતે હૈ, કે દરેક વસ્તુના બે પૈડા હોય છે, પહોળ એટલે પૈડા, બે કારણ હોય છે, એક સારા માટે હોય છે અને બીજું હોય છે કોઈ ખરાબ માટે હોય છે. હંમેશા આપણે જે યોગ્ય વસ્તુ લાગતી હોય છે તો આપણો ફાયદો બી હોય છે અને અંદર નુકસાન પણ હોય છે, અને વિજ્ઞાનની આ કસોટી પણ એમાં આપણે પહેલું એક સારું પહેલું અમારે સામે, કે પહેલાં એક સારું વાક્ય આપણે આપણા માટે લઈએ છીએ કે આપણને શું ઉપયોગી છે. વિજ્ઞાન ને બિજલી કી ખોજ કર માનવ જાતિ પર બડા ઉપકાર કિયા હૈ, કે વિજ્ઞાને બિજલી અને વીજળીની શોધ કરીને આપણા પર બહુ મોટો ઉપકાર કર્યો હોય તેવું લાગે છે. ટ્યુબલાઇટ, પંખે, એસી, કૂલર, ફ્રીજ,
गीजर, लिफ्ट तथा बिजली से चलने वाली अन्य मशीनें विज्ञान की अद्भुत देन है। जे आपणे डेली यूज में करीए छीए, आपणे घड़ीक लाइट जाए छे, वीजळी बंद थई जाए छे तो भी आपणे सहन करी शकता नथी। आपणे टीवी जोया वगर चालतुं नथी, पंखा वगर चालतुं नथी, ठंडा पाणी वगर चालतुं नथी, मोबाइल में बैटरी जत रही तो एना वगर भी चालतुं नथी, एसी वगर चालतुं नथी, कसा वगर आपणे चालतुं नथी। ट्यूबलाइट, पंखा, एसी, कूलर, फ्रीज, गीजर, लिफ्ट के आ बधी वीजळीथी चालवावाळी वस्तु छे ए आपणा माटे एक अद्भुत देन छे, एक भेट छे वैज्ञानिको तरफथी। डॉक्टरी पेशे के तमाम उपकरण एलोपैथी दवाई विज्ञान ने ही हमें दी है। टेलीफोन और मोबाइल हमें विज्ञान से मिले हैं। फिल्में और दूरदर्शन विज्ञान के ही उपहार है। अपने जे अत्यारे मोबाइल में भणीए छीए बधा विद्यार्थी मित्रों, तो ए पण एक विज्ञाननी देन छे। टेलीफोन छे ए पण एक विज्ञाननी देन छे। फिल्मो એટલે કે પિક્ચર અને દૂરદર્શન પણ એક વિજ્ઞાનનો આપણા માટે એક ઉપહાર છે, એક ગિફ્ટ છે, એક ભેટ છે। કમ્પ્યુટર દેખકર તો વિજ્ઞાનને આજની દુનિયા હી બદલ ડાલી હૈ। કમ્પ્યુટરે તો આજના વિજ્ઞાન આજની દુનિયાને પણ બદલી નાખી છે। બધા જ કામ કમ્પ્યુટર ઉપર થતા હોય છે। તમને ખબર હશે બધા વિદ્યાર્થી મિત્રોને, આપણે કોઈ ઓનલાઈન બુકિંગ કરાવવું હોય તો બી આપણે मोबाइल का तो कंप्यूटर नो उपयोग करी छी, घरे बेटा देश विदेश जोई सकी छी, देश विदेश में अपने वीडियो कॉल करीने बात करी सकी छी, कंप्यूटर में बात करी सकी छी, बधुज थाय छे। तो आखी दुनिया केने बदली नाखी छे। मोटर, बस, ट्रेन, हेलीकॉप्टर, हवाई जहाज आदि वाहन भी विज्ञान के ही दिए हुए है। विज्ञान के कारण आज मनुष्य अंतरिक्ष में पहुंच गया है। चांद की धरती पर उसने अपने कदम रख दिए हैं। विज्ञान के इन अनमोल वरदानों के कारण मानव आज धरती पर ही स्वर्ग के सुख लूट रहा है। विज्ञान ना कारण के मनुष्य अंतरिक्ष पर पहुंची सक्या छे। चंद्र ने धरती पर अपने ना चंद्र ने धरती पर पण लोको एक कदम मुक्या छे, पग मुक्या छे के आ एक अनमोल वरदान छे। आना कारणे आज मानस धरती पर पण स्वर्ग जेटलू सुख मेळवी शके छे। इन सब वैज्ञानिक आविष्कारों के साथ ही विज्ञान ने बंदूक, पिस्तौल, परमाणु बम जैसे हिंसा और विनाश के साधन भी हमें दिए हैं। ए फायदा ने साथे साथे एक नुकसान पण छे કે આ વૈજ્ઞાનિક આવિષ્કારની સાથે વિજ્ઞાને આપણને બંદૂક, પિસ્તોલ, બોમ્બ જેવું હિંસા અને વિનાશ થાય તેવા સાધનો પણ આપણે મળ્યા છે। વિજ્ઞાન કે કારણ આજ જળ, થલ ઓર વાયુમાં પ્રદૂષણ ભી બઢા હૈ। ઉસમે સંદેહ નહીં કે એ વિજ્ઞાન કે અભિશાપ હૈ, परंतु विज्ञान के वरदानों की तुलना में उसके अभिशाप खतरनाक होने पर भी कमजोर पड़ जाता है। क्या आज विज्ञान ना कारण थी आज जल, थल, वायु, जल, हवा बधुज एनाथी पण प्रदूषण वधी गयु छे। अत्यारे आपणे चोखू वातावरण तो गामडा सिवाय क्यांय मळतुं नथी, गामडामां भी थोड़ुं प्रदूषण तो होय छे पण शहेरमां तो खूब ज होय छे। तो विज्ञान ना कारणे पण आज बधुं प्रदूषण वधी गयु छे। આ એક શંકા નથી પણ કે વિજ્ઞાન એ અભિશાપ છે અને વિજ્ઞાન એ વરદાનોની તુલનામાં અભિશાપ ખતરનાક પણ આપણા માટે કમજોર થઈ પડે છે, ખતરનાક પણ છે આપણા માટે। સચ તો યહી હૈ કે યદિ વિજ્ઞાન ન હોતા તો માનવ જાતિ આજ ભી વહી જીવન જીતી જો આદિકાલ મેં જંગલો મેં રહેને વાલે લોગ જીતે થે। કે જો વિજ્ઞાન ન હોત તો કે પહેલેના સમયમાં જે આદિકાળમાં જે જંગલોમાં લોકો જીવન જીવતા હતા કદાચ આપણે પણ એવું જીવન જીવી રહ્યા હોત। ઇસલિયે હમે વિજ્ઞાન કો વરદાન ઓર
આધુનિક વિજ્ઞાનો કા આભાર માનના ચાહીએ. કેટલા માટે આપણે વિજ્ઞાન એક વરદાન છે એનો એક આપણે આભાર માનવો જોઈએ. અનેક પ્રયત્નો સેહી હમે વૈજ્ઞાનિક સુવિધાએ મિલી હૈ, કે કેટલા પ્રયત્નો થી આપણને આ વૈજ્ઞાનિક સુવિધા મળી છે. આ બધા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો એ તમારા નોટબુક માં લખવાના રહેશે. જે મેં સમજાવ્યા છે તે બધા જ વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં લખવાના રહેશે. કોણ શક્તિશાળી હૈ, કલમ યા તલવાર? અપને વિચાર કારણ સહિત બતાઈએ કે કોણામાં વધારે શક્તિ છે, કલમ યા તલવાર? કલમ ને તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો પેન, અને તલવાર કલમ લિખને કા કામ કરતી હૈ, તલવાર યુદ્ધ મે કામ આતી હૈ, કે કલમ છે પેન છે લખવાનું કામ કરે છે, અને તલવાર છે તે યુદ્ધ માં કામ આવે છે, લડાઈ કરવા માટે કામ માં આવે છે. કલમ કે સાથ દિમાગ કી શક્તિ જુડી હૈ, તલવાર કે સાથ શારીરિક બલ જુટા હૈ, કે કલમ ના સાથે આપણો એક મગજ ની એક શક્તિ જોડાયેલી છે, અને તલવાર ને સાથે શારીરિક બળ જોડાયેલું છે. કલમ કવિતા કહાની ઉપન્યાસ જીવન ચરિત્ર આદિ લિખતી હૈ, તલવાર ગલે કાટતી હૈ ઓર ખૂન બહાતી હૈ, કે કલમ છે એ કવિતા લખે છે, વાર્તા લખે છે, ઉપન્યાસ લખે છે, જીવનનું ચરિત્ર આદિ બધું લખવા માટે કામમાં આવે છે, અને જ્યારે તલવાર છે એ લોકોના ગળા કાપવા માટે કામમાં આવે છે અને ખૂન બહાવવા માટે કામમાં આવે છે. કલમ આનંદ દેતી હૈ, કે કલમ છે પેન છે આપણને એક આનંદ આપે છે, ઉસસે સમાજ મે સુખ શાંતિ કા પ્રસાર હોતા હૈ, એનાથી આપણા સમાજમાં સુખ શાંતિનો પ્રસાર થાય છે. વહન લોગો કે દિલ મે જીત લોગો કે દિલ જીતતી હૈ, વહ ગુરુ કો અચ્છા બનાતી હૈ, કે કલમ નું કામ એવું છે લોકોના દિલ જીતી લે છે અને ખરાબ લોકોને સારા બનાવે છે. આપણે સારા સુવિચારો વાંચીએ, સારું વાક્ય વાંચીએ તો આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે, આનંદિત થઈ જાય છે, અને ખરાબ લોકો સારું વાંચીને પણ સુધરે છે, એટલે કે વહ બુરો કો અચ્છા બનાતી હૈ, ખરાબ લોકોને પણ તે સારું બનાવી શકે છે. રામાયણ પઢકર કિતને હી રાવણ રામ બન ગયે હૈ, કે રામાયણ વાંચીને કેટલા બધા રાવણો હતા એ રામ પણ બની ગયા છે. ગાંધીજી કી આત્મકથાને કિતને હી બુરે લોગો કો અચ્છા બના દિયા હૈ, મહાત્મા ગાંધીની જે આત્મકથા હતી એ વાંચીને પણ જે ખરાબ લોકો હતા એ પણ સારા લોકો બની ગયા છે. વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, તુલસીદાસ, રવીન્દ્રનાથ ટાગોર, શેક્સપિયર આદિ કલમ કે કારણ મરકર ભી અમર હો ગયે. આ બધા નામે છે કે વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ, તુલસીદાસ, રવીન્દ્રનાથ ટાગોર, શેક્સપિયર એ બધા કમલના કારણે, કલમ જે કલમ એટલે પેન એના કારણે પણ મરી ગયા છે, છતાં પણ કેવા છે હંમેશ માટે યાદ રહેશે, અમર બની ગયા છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ ગાંધીજીની આત્મકથા, તો એ ભલે લખી છે એમને, પણ અત્યારે વાંચીને આપણે આપણા જીવનમાં ઉતારી શકાય તેવા ઘણા બધા સારા વિચારો વ્યક્ત કરીને ગયા છે. કલમને કઈ સિંહાસન પલટ દીએ હૈ, ફ્રાન્સ કે રાજ્ય ક્રાંતિ રૂસો વાલ્ટેયર કી કલમ કી તાકાત સે હુઈ થી, તલવાર રક્ષા કા સાધન હૈ. હવે તલવાર છે એ આપણી રક્ષાનું સાધન છે, પર ઉનકી ઉસકી શક્તિ કુછ સમય તક હી રહતી હૈ, પણ કે એની શક્તિ છે થોડો સમય સુધી જ રહે છે. કલમ કી શક્તિ યુગ યુગ તક છાઈ રહતી હૈ. ઇસલિયે મેરે વિચાર સે તલવાર કી અપેક્ષા કલમ સે હી અધિક શક્તિશાળી હૈ, કે આ બધા વિચાર થી હું એવું કહેવા માંગુ છું કે તલવારની અપેક્ષા કરવા જઈએ તો એના કરતાં કલમ વધારે શક્તિશાળી છે. દી ગઈ સામગ્રી પઢીએ ઓર ઉસકે આધાર પર પ્રશ્નો કે ઉત્તર દીજીએ. હવે અહીં ચિત્ર આપેલું છે, તમારે વાંચવાનું છે, એના પરથી આ પ્રશ્નોના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો તમારે આ વાંચવાનું છે, હું તમને પ્રશ્નના જવાબ
સમજાવીશ. બહુત દૂર જન્મ લે રહા હૈ ધરતી જૈસા ગ્રહ, એના વિશે અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ તે વાંચવાનું રહેશે. હું પ્રશ્ન સમજાવીશ. અંતરિક્ષ કે કિસ ઘટના સે વૈજ્ઞાનિક ઉત્સાહિત હૈ? તો વૈજ્ઞાનિક ઇસ ઘટના સે ઉત્સાહિત હૈ કે અંતરિક્ષ મેં પૃથ્વી જૈસા એક નયા ગ્રહ જન્મ લે રહા હૈ. પ્રશ્ન બે, પૃથ્વી જૈસા ગ્રહ બનને કે લીએ અંતરિક્ષ મેં કિસ પ્રકાર કી સ્થિતિ હોના આવશ્યક હૈ? પૃથ્વી જૈસા ગ્રહ બનને કે લીએ યહ આવશ્યક હૈ કે અંતરિક્ષ મેં પાણી મૌજૂદ હૈ, ઉસકે સાથ ધૂલ મિટ્ટી કી પર્થ હો, એસી ચટ્ટાને હો જિસમે પૃથ્વી કી ઉપરી પત્તો કા નિર્માણ હુઆ હો. અહીં પ્રશ્ન ત્રણ છે. રેખા ખીચકા સહી જોડે મિલાઈએ, અહીં તમારે સાચો જવાબ જોડવાનો છે. 424 પ્રકાશ વર્ષ, તો પૃથ્વી સે નયે ગ્રહ કી દૂરી 1.6 કરોડ, નયે ગ્રહ કી ઉમ્ર 10 કરોડ વર્ષ, પૂર્વ ગ્રહ બનને મે લગને વાલા સમય સ્પિટઝર સ્પેસ, નાસા કા ટેલિસ્કોપ કેરીસિસે વૈજ્ઞાનિક. સ્વાધ્યાય પ્રશ્ન એક, ઉદાહરણ કે આધાર પર ઉપસર્ગ લગાકર શબ્દ પુનઃનિર્માણ કીજીએ. અહીં આપેલા છે કૌંસ, અહીંયા ઉપસર્ગ લગાવીને નવો શબ્દ બનાવવાનો રહેશે. ઉદાહરણ છે ભિન્ન તો વિભિન્ન, દેશ વિદેશ, પક્કા અધપક્કા, ગમ દુર્ગમ, યોગ પ્રયોગ, જીવ નિર્જીવ, બળ નિર્બળ, સમજ ગેરસમજ, સુવિધા અસુવિધા, વાંછિત અવાંછિત. પ્રશ્ન બે, ઉદાહરણ કે આધાર પર પ્રત્યેક લગાકર શબ્દ પુનઃનિર્માણ કીજીએ. કૌંસ આપેલા છે, ઉદાહરણ પણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. નિયત નિયમ પ્લસ ઇત નિયમિત, એવી જ રીતે તમારે અહીંયા શબ્દ બનાવવાના રહેશે. વિદેશ વિદેશી, પ્રકૃતિ પ્રાકૃતિક, પુત્ર પુત્રી, લાપરવાહ લાપરવાહી, ચંચલ ચંચલતા, યંત્ર યાંત્રિક, માનવ માનવતા, હસ હસી. પ્રશ્ન ત્રણ, ચિત્ર કે આધાર પર કાવ્ય કી રચના કીજીએ. ચિત્ર આપેલું છે એના આધાર પર આપણે કાવ્ય બનાવવાનું રહેશે. જે અહીં બે લીટી તમારે આપેલી છે, બે લાઈન આપેલી છે, બાકી લાઈન આપણે બનાવવાની છે. ઘડી લગી દીવાર પર ટિક ટિક કરતું ચલતી હૈ, દિન હો ચાહે રાત હો, જાડા યા બરસાત હો, કભી નહીં તો રુકતી હૈ. ફરી એકવાર હું બોલીશ. ઘડી લગી દીવાર પર ટિક ટિક કરતું ચલતી હૈ, દિન હો ચાહે રાત હો, જાડા યા બરસાત હો, કભી નહીં તો રુકતી હૈ. તમારે આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખવાની છે. અહીં પ્રશ્ન ચાર છે. દેશ કે ઉન્નતિ વિકાસ એવા રક્ષા કે લીએ આપ ક્યા બનના ચાહેંગે, કિસાન યા સૈનિક? કારણ સહિત અપને મિત્ર કો પત્ર લખીએ. તો અહીં લખવાનું છે તમારે કે તમે દેશની રક્ષા માટે શું કરશો, શું બનવા માંગો છો, કિસાન કે સૈનિક. કિસાન એટલે કે ખેડૂત કે સૈનિક. જે પત્ર લખવાનો છે, જે હું બોલીશ, એ દરેક વિદ્યાર્થી મિત્રો સાંભળજો. 15 રાજલક્ષ્મી,
बापूनगर अमदावाद 11/8/2021। प्रिय मित्र राज, सप्रेम नमस्ते। बहुत दिनों बाद तुम्हारा पत्र आया। चित्रकला प्रतियोगिता में प्रथम पुरस्कार मिलने पर तुम्हें ढेर सारी बधाई। पत्र में तुमने पूछा है किसान या सैनिक बनने के बारे में तुम्हारे पसंद क्या है। बड़ा टेढ़ा सवाल है, क्योंकि हमारे देश में किसान और सैनिक जवान दोनों का महत्व है। यदि जवान राष्ट्र का रक्षक है तो किसान हमारा अन्नदाता है। फिर भी मैं तो किसान बनना ही पसंद करूंगा। हमारे देश की जनसंख्या बढ़ती जा रही है। आज भी हमारे यहाँ बहुत से लोगों को दो वक्त की रोटी नहीं मिलती। अनाज महंगे हैं, दालें महंगी हैं, मसाले महंगे हैं और तेल भी महंगा है। ये चीज़ें सबको सुलभ नहीं है। देश में लाखों बच्चे कुपोषण के शिकार हैं, क्योंकि उनको जरूरी पौष्टिक आहार नहीं मिलता। इस खाद्य समस्या का हल कृषि के विकास से ही हो सकता है। खेतों में अनाज, दालें, तिलहन, सब्जियां आदि भरपूर पैदा होगी, तभी सबको सुलभ होगी। देश के जवानों को भी खाद्य पदार्थों की वृद्धि करनी पड़ती है। इस प्रकार वर्तमान परिस्थितियों में मैं किसान बनना ही पसंद करूंगा। इस पत्र के उत्तर में तुम अपने पसंद के बारे में जरूर बताना। शेष शब कुशल, तुम्हारा मित्र। आगे तुम्हारे पत्र तुम्हारी नोटबुक में लखवानो रहेशे। अहीं जे भाषा सज्जता, निम्नलिखित वाक्यों को पढ़िए और समझिए। आम भाषा सज्जता पण तुम्हारे तुम्हारी नोटबुक में लखवानी रहेशे। अहीं आपणो आ पाठ पूरो थाय छे। तमारो आजनो होमवर्क छे विद्यार्थी मित्रों, અહીં જે પ્રશ્ન છે એ દરેક પ્રશ્ન દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાના રહેશે। બધા જ પ્રશ્નો દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાના છે। સ્વાધ્યાય છે, સ્વાધ્યાય પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની હિન્દી નોટબુકમાં લખવાનું રહેશે। ભાષા સજ્જતા પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાની છે। આ છે આપણું હોમવર્ક। યોગ્ય વિસ્તાર છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ વાંચવાનો છે। આવજો મિત્રો।